નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભાજપે સતત ચોથી વખત વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જિલ્લામાં ચોરીને અંજામ આપતા માતા અને દીકરાની થઈ ધરપકડ. બાલાચંડીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું. પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ પર થયેલ અત્યાચારના કારણે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન. હવે સમાચાર વિગતવાર જોઈએ. દમણ દીવ લોકસભા બેઠક પરથી ભાજપે સતત ચોથી વખત વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ લાલુભાઈ પટેલ દમણ દીવ લોકસભા બેઠક પર જીતની હેટ્રિક લગાવી ચૂક્યા છે અને હવે ચોથી વખત તેઓ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં જઈ રહ્યા છે. કોળી સમાજનું મોટું માતું ગણાતા લાલુભાઈ પટેલ પ્રદેશના રાજકારણ પર તેમનું એક હતું શાસન છે. વર્ષ 2009માં લાલુભાઈ સૌપ્રથમ વખત દમણ દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે જીતીને સાંસદ બન્યા હતા. ત્યારબાદ 2014માં પણ ભાજપે તેમના પર પસંદગી ઉતારી 2014માં પણ જંગી લિફ્ટથી તેઓ જીત્યા હતા અને સતત ત્રીજી વખત 2019માં પણ તેમને તેઓ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી જીતની હેટ્રિક લગાવી ચૂક્યા છે અને હવે 2024માં પણ સતત ચોથી વખત તેઓ ભાજપના સત્તાવાર ઉમેદવાર તરીકે ઉતરી રહ્યા છે. લાલુભાઈ પટેલ નું નામ જાહેર થતા જ તેમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. ભારત માતા કી જય. લાલુભાઈ તુમ આગે બોલો. હમ તુમ્હારે સાથ હૈ. ભારત માતા કી જય. વંદે માતરમ. ભારત માતા કી જય. લાલુભાઈ તુમ આગે બોલો. હમ તુમ્હારે સાથ હૈ. પાર્ટીએ પસંદ કર્યા એટલા માટે કે આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના આપણા દમંડી પર થીડી પર એમને આશીર્વાદ છે. આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જયપ્રકાશ નડ્ડાજીના બી આશીર્વાદ છે. અમારા પ્રભારીના બી આશીર્વાદ છે. અમારા અહીંના પ્રદેશ દીપેશભાઈના આશીર્વાદ છે. બીએમભાઈના આશીર્વાદ છે. બધા કાર્યકર્તાના આશીર્વાદ છે. આ ટિકિટ જે અત્યારે મળીને એ ટિકિટ અમારી દમણી જનતાને મળી, સર્વેને મળી, એમનો અધિકાર છે, એમના સર્વેથી મળી ને જેમણે ટિકિટ ફાળવી અભિનંદન આપું એમને. એટલી ખુશી છે કે શું બોલું ને શું નહીં બોલું. ચોથી વાર એટલે ચોથો ચોથ પૂરો એમ કહીને તેમ કહીને કે સારું જ મળશે ને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સતત આશીર્વાદ રહ્યા અને એટલો વિકાસ થયો. 14 પછી જે આપણે 3Dમાં વિકાસ થયો એ કોઈ વિકાસ થયો પૂરતું શાસન પછી કોઈ અમે જોયું નથી. અગર કોંગ્રેસના રાજમાં બી જોયું નથી પણ 2014 છે વિકાસ થયો અને લોકોને વિશ્વાસ આવ્યો અને ભણતર ને ગણતરમાં જે મોટા રાજ્યને મળે એ આપણે નાના રાજ્યને મળવા લાગ્યું. બધું વિકાસ, મેડિકલ કોલેજ, જેનેર કોલેજ, ડિગ્રી કોલેજ, નર્સિંગ કોલેજ, લો કોલેજ, એ બધું પબ્લિકને ઘેર બેઠા ગંગા પબ્લિકે મન બનાવું આ સર્વેના આધારે મળે. આદરણીય રાજનાથસિંહ સાહેબનો બી આશીર્વાદ, પુનિસ મોદીનો આશીર્વાદ, જેટલાના આશીર્વાદ લે એટલો છે. અમારા કાર્યકર્તા જે મંડળના અધ્યક્ષ કે જે બી અધ્યક્ષ અમારા એનો બધાના આશીર્વાદ મળ્યા, અમારા પરિવારના આશીર્વાદ મળ્યા, દરેક સમાજના આશીર્વાદ મળ્યા. અત્યારે દીવ ગયા હતા ત્યારે જ અમારા પરસોન રૂપાલાજી મંત્રી આવ્યા. મોટી સભા 12-15 હજાર લોકોની વચ્ચે સભા થઈ ને એમને ગિફ્ટ આપી મોટા મોટી. અમે મોદી સાહેબે વેટ ડીઝલ વેટ માટે, ડ્રીઝિંગ માટે અને એવા રીતે આ કામો થયા ને લોકો મોદી સાહેબના ડાયરેક્ટ, મોદી સાહેબનું ડાયરેક્ટ છે. 130 કરોડ જનતા સાથે ડાયરેક્ટ લાઈવ છે મોદી સાહેબ. ચોથી વખત બની રહ્યા છો, કેવા એવા કામો છે કે હજુ ચોથી વખત કરવા માંગશો એમ? કામો તો ઓલરેડી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદ થી પ્રશાસક શ્રીને બધું કામ કરેલું પરોપભાઈ પટેલે, પણ કામ તો જેટલા કરે ઓછા થતા, ઓછા બી થયા ને જે બી કામ તો આવશે જ, પણ જે મેન મોટા મોટા કામ હતા એ બધા થઈ ગયા. હજુ થશે, પબ્લિકને આશા છે ને દેશની સાથે સાથે અમારો વિકાસ થયો. ગેરંટી મોદીજી કી ગેરંટી, આ ગેરંટી વોટ મળવાનું છે. અત્યારે જે વોટ મળશે તે ગેરંટીના. એક ગુજરાતી કહેવત છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે.
જો માતા બાળકને નાનપણથી જ સારા સંસ્કાર આપે તો બાળકનું ભવિષ્ય ચોક્કસથી ઉજળું બનતું હોય છે. પરંતુ આજના કળિયુગમાં એવી પણ માતા હોય છે જે નાનપણથી જ બાળકને ખોટા સંસ્કાર આપતી હોય છે. ત્યારે વલસાડ જિલ્લામાં એક એવી મહિલા પોલીસ પાંજરેપુરાઈ છે જેને પોતાના દીકરાને એવું કંઈક શીખવાડ્યું છે કે હવે માતા અને દીકરો બંને જેલની હવા ખાઈ રહ્યા છે. તો શું છે આખો મામલો, જોઈએ આ ક્રાઇમ રિપોર્ટ. પાડી પોલીસ સ્ટેશનમાં નીચી નજરે ઉભેલા આ મહિલા અને યુવક પર નજર કરો. પ્રથમ નજરે ભોળા લાગતા આ બંને સાથે ચોર છે. સૌપ્રથમ એમની ઓળખ કરીએ તો ઘરફોડ ચોરીની દુનિયામાં કુખ્યાત એવા વિશાલ રાજભર અને સુનિતા રાજભર પોલીસ પાંજરેપુરાયા છે. વલસાડના પાડી પોલીસ સ્ટેશનની હદમાં કિકરલા ગામે એક ચોરીનો બનાવ બન્યો હતો. ઘરમાંથી 2 લાખ રૂપિયાના માલમત્તાની ચોરી થઈ હતી. આ મામલે વલસાડ પોલીસ ઘણા સમયથી આ ચોરીનો ભેદ ઉકેલવા માથામણ કરી રહી હતી, ત્યારે આખરે વલસાડ પોલીસે મોખરાવાડી વિસ્તારથી વિશાલ રાજભર અને સુનિતા રાજભરની ધરપકડ કરી લીધી છે. પાડી પોલીસ સ્ટેશનની હવા ખાઈ રહેલ વિશાલ અને સુનિતા રીઢા ગુનેગાર છે. પરંતુ સુનિતા અને વિશાલના સંબંધ વિશે જાણીને તો આપ પણ ચોકી જશો. આપને જણાવી દઈએ કે આ બંને માતા પુત્ર હોવાનો ખુલાસો થયો છે. જી હા, 40 વર્ષીય સુનિતા રાજભરનો 22 વર્ષીય દીકરો વિશાલ રાજભર ચોરીની દુનિયામાં મહારત હાંસલ કરી છે. આ બંને માતા પુત્ર ઝડપાઈ જતા વલસાડ પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. વિશાલ રાજભર વિરુદ્ધ મહારાષ્ટ્રના 17થી વધારે પોલીસ સ્ટેશનના ચોપડે ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે, ત્યારે આ બંને માં દીકરાના ગુનાહિત ઇતિહાસ ખૂબ જ લાંબા છે. પોલીસે કરેલી તપાસમાં સુનિતા રાજભરનો અન્ય એક દીકરો રાજા રાજભર પણ ચોરી કરવામાં અગાઉ ઝડપાઈ ચૂક્યો છે, એટલે કે આ સમગ્ર રાજભર પરિવાર રીડા ગુનેગાર છે. વિશાલ રાજભર મોટા ભાગે મહારાષ્ટ્રમાં ચોરીને અંજામ આપતો હોય છે. મહારાષ્ટ્ર પોલીસની ભીંસ વધતા હવે જોકે છેલ્લા કેટલાક સમયથી આ રાજભર પરિવારે વલસાડને પોતાનું નિશાન બનાવ્યું હતું. પાડી અને ડુંગરા પોલીસ સ્ટેશનમાં ચોરીને અંજામ આપનાર આ ગેંગની સુનિતા દિવસભર વિવિધ વિસ્તારોમાં રેકી કરતી હતી અને ત્યારબાદ રાતમાં આ પરિવાર ચોરીને અંજામ આપતો હતો. હાલ તો પાડી પોલીસે આ બંનેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ રિમાન્ડમાં આ રાજભર પરિવારના ચોરીના નવા નવા કારણામાં ઉજાગર થાય તો નવાઈ નહીં. વલસાડ જિલ્લાના પાડી પોલીસ સ્ટેશનમાં રેટલાવ ગામમાં ઘરફોડ ચોરી થયેલી. આ ઘરફોડ ચોરીમાં ઘણા સમયથી વોન્ટેડ 2 આરોપીઓને વલસાડ સિટી પોલીસે પકડેલ છે અને પાડી પોલીસને સોંપેલ છે. હાલમાં બંને આરોપીઓ પાડી પોલીસની કસ્ટડીમાં છે અને બંનેના રિમાન્ડ લેવાની કાર્યવાહી ચાલુમાં છે. આ જે આરોપીઓ છે એ રીઢા આરોપીઓ છે. અગાઉ પણ વલસાડ જિલ્લામાં ચોરી કરી ચૂકેલા છે અને વલસાડ સિવાય ખાસ કરીને મહારાષ્ટ્ર રાજ્યમાં એમનું કાર્યક્ષેત્ર છે. મહારાષ્ટ્ર રાજ્યમાં અલગ અલગ ગામોમાં લગભગ 17 જેટલા ઘરફોડ ચોરીના ગુનામાં આ આરોપીઓ સંડવાયેલા છે. ઝડપાયેલા આરોપીઓ છે એ પૈકી એક આરોપીનું નામ છે વિશાલ રમેશભાઈ રાજભર અને બીજા આરોપીનું નામ છે સુનિતાબેન રમેશભાઈ રાજભર. બંને મા દીકરો છે અને આ મા દીકરો અગાઉ પણ ઘરફોડ ચોરીમાં પકડાયેલા છે અને એમના જ કુટુંબનો માણસ રાજા રમેશભાઈ રાજભર એ પણ આ ગુનામાં અગાઉ પકડાઈ ચૂકેલ છે. હા, એવું કહી શકાય કે પરિવારના સભ્યો મળી અને ઘરફોડ ચોરી ઘણા સમયથી કરી રહ્યા હતા. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો. બાલાચંડીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું. પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ પર થયેલ અત્યાચારના કારણે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન. तो दोस्तों आप में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा. आइकॉनिक गुंजन सिनेमा वापी में 50+ ईयर्स से है. आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है. तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में. गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा. यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है. गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, 1 with large capacity एंड अनदर विद कम्फर्टेबल सोफा सीट्स एंड नाउ शोइंग 3D as well.
So a comfortable and fun experience awaits. Visit soon Gunjan Cinema Vapi. और हाँ, Book My Show वाला कूपन कोड जरूर अप्लाई कर लेना. डिस्काउंट दे रहे हैं भाई. અગ્રણી અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે લોકસભાની ચૂંટણીની જાહેરાતની ઘડીઓ વાગી રહી છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓનો ઘમઘમાટ ચાલી રહ્યો છે ત્યારે આજે વલસાડમાં યોજાયેલા કાર્યક્રમમાં સંમેલનમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ સહિત વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે અગાઉ વલસાડ ડાંગનો આ આદિવાસી વિસ્તાર કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભાજપ કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડી આ લોકસભા બેઠક કબજે કરી છે. ત્યારે ફરી એક વખત વલસાડ ડાંગ લોકસભા બેઠક કબજે કરવા કોંગ્રેસ દ્વારા અત્યારથી જ તમામ તાકાત લગાવી દેવામાં આવી છે. આ સંમેલનમાં કોંગ્રેસના અગ્રણીઓ અને હોદ્દેદારોએ સંગઠનમાં પણ તાલમેલ જાળવીને આ વખતે પૂરી તાકાતથી એક શ્વાસ આ ચૂંટણી જંગમાં ઝંપલાવશે તેવો સંકલ્પ કર્યો હતો. આ સંમેલનમાં કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરી આ વખતે વલસાડ ડાંગ લોકસભા બેઠક કોંગ્રેસ જંગી લીડથી જીતશે તેવો દાવો કર્યો હતો. મીડિયા સાથેની વાતમાં અમિત ચાવડાએ કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને ભાજપની આગેવાની હેઠળની સરકારમાં ખેડૂતો, મહિલાઓ, યુવાનોએ સ્થિતિ દયનીય હોવાનું જણાવ્યું હતું. જોકે આ વખતે કોંગ્રેસ પૂરી તાકાતથી વલસાડ ડાંગ લોકસભા બેઠક પર લડી રહી હોવાથી વલસાડ ડાંગ બેઠક આ વખતે કોંગ્રેસ જંગી લીડથી જીતશે તેવો દાવો કર્યો હતો. અને ભારત છોડો યાત્રામાં દક્ષિણ ગુજરાતમાં આવી રહેલા રાહુલ ગાંધીની મુલાકાત સમયે કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર થશે તેવું પણ જણાવ્યું હતું. રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રિયંકા ગાંધી પણ ચૂંટણી લડી શકે છે. આવી વહેતી થયેલી વાતો મુદ્દે પણ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી. ત્યારે આ તમામ જે પ્રશ્નો છે એને લઈને આવનારા દિવસોમાં લોકો વચ્ચે જઈ ઘેર ઘેર જઈને જનજાગૃતિ અભિયાન કરવામાં આવશે. અને ફક્ત વાયદા વચનોવાળી આ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર છે એને 2024માં ઘરભેગી કરવા માટેનો સંકલ્પ કોંગ્રેસના તમામ કાર્યકરોએ કર્યો છે અને સૌએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 2004માં પણ આ જ રીતે જાહેરાતોનું વાતાવરણ હતું, પણ કાર્યકરોની મહેનત અને લોકોના આશીર્વાદથી વલસાડ સીટ જીત્યા હતા. અને જ્યારે જ્યારે વલસાડ સીટ જીતીએ છીએ ત્યારે દેશમાં કોંગ્રેસની સરકાર બને છે, ત્યારે ફરી 2024માં વલસાડ સીટ કોંગ્રેસ જીતશે અને 24માં દેશમાં કોંગ્રેસની સરકાર બનશે એવો સૌએ સાથે મળીને નિર્ધાર અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઉમેદવારો ક્યારે જશે? આજે અહીંયા નક્કી કર્યું કે ઉમેદવાર કોઈ પણ હોય, કોંગ્રેસના તમામ કાર્યકરો જ ઉમેદવાર છે. એ ભાવના સાથે આવનારા દિવસોમાં રાહુલજી જ્યારે ભારત જોડો ન્યાય યાત્રા લઈને ગુજરાતમાં આવી રહ્યા છે અને 10 તારીખે જ્યારે આ યાત્રા બારડોલી અને વ્યારા ખાતે આવવાની છે ત્યારે વલસાડ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં કાર્યકરો એ દિવસે જોડાશે. અને એ દિવસથી શરૂઆત કરીને ચૂંટણીનું પરિણામ ના આવે ત્યાં સુધી દરેક કાર્યકર કોંગ્રેસનો ઉમેદવાર છે, ભાવનાથી લડશે, મહેનત કરશે અને પરિણામ મેળવશે, લોકોના આશીર્વાદ મળશે. દેશમાં મહિલા છે, અહીંયા આગળ નજીક જ છે, દમણની અંદર પ્રિયંકા ગાંધીની છે એવી વાર્તા ઉડી રહી છે, શું કહેશો એના માટે? પ્રિયંકાજી, રાહુલજી માટે આખા દેશમાં લોકોમાં ખૂબ પ્રેમ છે, આદરભાવ છે. અને એ રાહુલજી ને પ્રિયંકાજી દેશના જે યુવાનો માટે, મહિલાઓના અત્યાચાર સામે, ખેડૂતોના હક અધિકાર માટે, દેશના લોકો માટે જે સંઘર્ષ કરી રહ્યા છે, લડી રહ્યા છે, એનાથી લઈને બધાની અપેક્ષા હોય કે રાહુલજી અમારે ત્યાં ચૂંટણી લડવા આવે, પ્રિયંકાજી ચૂંટણી લડવા આવે. પણ નેતૃત્વને ક્યાંથી ચૂંટણી લડવી કે લડાવી
એ કોંગ્રેસનું હાઈકમાન્ડ નક્કી કરતું હોય છે, અને કોંગ્રેસનું હાઈકમાન્ડ નક્કી કરશે એ મુજબ પ્રિયંકાજી કે રાહુલજી કે બાકીના નેતાઓ ચૂંટણી લડશે. સલવાસ આદિવાસી ભવનના ભાડાથી છેલ્લા 20 વર્ષમાં રૂપિયા 52 કરોડ 80 લાખથી ડેલકર પરિવારે પોતાનો વિકાસ કર્યો. યુવા નેતા સની ભીમરા દ્વારા ઘટસ્ફોટ કરતા ચકચાર મચી. દાદરા નગર હવેલી ખાતે આદિવાસીઓના કલ્યાણ માટે બનાવવામાં આવેલ આદિવાસી ભવનનું દર મહિનેનું 22 લાખનું ભાડું આવતું હતું અને એક વર્ષમાં કુલ ભાડાની રકમ 2 કરોડ 64 લાખ થવા જાય છે. આ 2 કરોડ 64 લાખની રકમ આદિવાસી વિકાસ સંગઠનના નેજા હેઠળ ડેલકર પરિવાર દ્વારા છેલ્લા 20 વર્ષથી એટલે કે પર 52 કરોડ 80 લાખ રૂપિયા પોતાના એટલે કે ડેલકર પરિવારના વિકાસ માટે વાપર્યા હોવાનો ઘટસ્ફોટ પ્રશાસન દ્વારા કરાયેલી તપાસમાં બહાર આવ્યું હોવાનો દાવો પ્રદેશના યુવા આદિવાસી નેતા અને આગેવાન ધારાશાસ્ત્ર શ્રી સની ભીમરાએ પત્રકારો સાથેની વાતચીતમાં કર્યો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે ગઈકાલે એટલે કે ગુરુવારે સંઘ પ્રદેશ પ્રશાસકના શ્રી પ્રફુલભાઈ પટેલે આદિવાસી ભવન અને હાલના એકલવ્ય ભવનની આકસ્મિક મુલાકાત લીધી હતી. તેના અનુસંધાનમાં પ્રદેશના યુવા નેતા અને આગેવાન ધારાશાસ્ત્રી શ્રી સની ભીમરાએ જણાવ્યું હતું કે આદિવાસી વિકાસ સંગઠનની રચના પ્રદેશના આદિવાસીઓના વિકાસ કલ્યાણ અને શિક્ષણના પ્રચાર પ્રસાર માટે કરવામાં આવી હતી. દાદરા નગર હવેલીના ઉંડાનમાં રહેતા આદિવાસી ભાઈ બહેનોને હોસ્પિટલ કે અન્ય સરકારી કામકાજ માટે સેલવાસ આવ્યા બાદ જવાનું મોડું થાય તો તે સમયે પોતાના ગામે રાત્રિના સમયે પહોંચવાની ઝાંખી વ્યવસ્થા નહીં હતી. તેથી સરકાર પાસે ટોકરખાડા ખાતેની જમીન લીઝ ઉપર લઈ ત્યાં આદિવાસી સમુદાયના લોકોને રહેવા જમવાની સુવિધા મળે તે હેતુથી આદિવાસી ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આદિવાસી ભવનનો વહીવટ શરૂઆતના થોડા વર્ષો સારી રીતે ચાલ્યા બાદ ડેલકર પરિવારે પોતાના મનમરજી પ્રમાણેનો વહીવટ શરૂ કર્યો હતો. પ્રશાસને લીઝ ઉપર આપતા પહેલા નક્કી કરેલ અનેક શરતો અને નિયમોનું ઉલ્લંઘન પણ કરવામાં આવ્યું હતું એવી જાણકારી શ્રી સની ભીમરાએ આપી હતી. સની ભીમરાના જણાવ્યા પ્રમાણે આદિવાસી ભવનને પ્રશાસને પોતાના હસ્તક લીધા બાદ આદિવાસીઓના સર્વાંગીણ કલ્યાણ માટે અનેક પ્રયાસો ભવન દ્વારા કરવામાં આવી રહ્યા છે. આદિવાસી ભવનનું નવું નામકરણ એકલવ્ય ભવન કરવા પાછળનો હેતુ સમજાવતા શ્રી સની ભીમરાએ જણાવ્યું હતું કે વર્ષોથી ડેલકર પરિવારના તાબામાં રહેલા આદિવાસી ભવનના નામો ભ્રમ દૂર કરી એકલવ્ય ભવનનું નવું નામાંકન પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું છે. આ એકલવ્ય ભવન હજુ વધુ સુવિધાજનક અને પ્રદેશના આદિવાસીઓના વિકાસ માટે શિરમોર મરે આ પ્રકારે મોદી સરકાર દ્વારા આયોજન થઈ રહ્યું હોવાની પણ જાણકારી સની ભીમરાએ આપી હતી. મેં આપકો બતાના ચાહુંગા કે અગર જો હમ પહેલે થોડા ઇતિહાસ મેં જાએ તો આદિવાસી વિકાસ સંગઠન ઇસકા ગઠન 30 માર્ચ 1988 કે દિન હુઆ થા. યે એક 90 કા દશક થા. વો સમય એસા થા કે જો હમારે આદિવાસી ભાઈ બહેન થે ઉનકી જો દશા થી દિશા થી વો કાફી કમઝોર થી, તો ઇસલિયે આદિવાસી વિકાસ સંગઠન કા ગઠન કિયા ગયા થા. ઇસકા ઉદ્દેશ્ય યહી થા કે જો ભી હમારે આદિવાસી ભાઈ બહેને હૈ ઉનકા વિકાસ હો, ઉનકા ભલા હો, કે કૈસે ઉનકો ગરીબી સે ઉપર લેકર આ સકે, કૈસે ઉનકો ભી એક ઇક્વલ ઓપોર્ચ્યુનિટી દિયા જાય, તો ઇસ ઉદ્દેશ્ય યે આદિવાસી વિકાસ સંગઠન કા ગઠન હુઆ થા. તો ઉસ ટાઈમ પે વો જો સમય થા તભી એસા થા કે જબી ભી હમારે જો ટ્રાઇબલ ભાઈ બહેને કાઉચા દૂધની માદોની સિંધોની જબ યહાં સે ઉનકો આના રહેતા થા યહાં પે રાંદા બોનતા, તો જબ ભી વો લોગ સિલવાસ માં આતે થે તો તભી બસીસ કી ઇતની સુવિધાએ નહીં થી, ઓર જબ ભી યહાં પે કોટેજ હોસ્પિટલ મેં ઉનકો રુકના પડતા થા ઉનકે કિસી મરીઝ કે સાથ, તો ઉનકે પાસ ઉનકી આર્થિક પરિસ્થિતિ ઇતની સ્ટ્રોંગ નહીં થી કે વો યહાં પે કહીં પે હોટલ મેં રુક સકે. તો યે સારી ચીઝે દેખ કે આદિવાસી વિકાસ સંગઠન ને જો પ્રશાસન થા ઉસ વખત કા, તો ઉનકે પાસે એક ડિમાન્ડ કિયા કે હમે ભી એક ભવન કા નિર્માણ કરને કે લિયે આપ જમીન દીજીએ. તો પ્રશાસન ને ભી એક સેમ ચીઝ કી, ઉન્હોને એક જમીન 99 યર્સ કે લીઝ પે આદિવાસી વિકાસ સંગઠન કો દિયા. અભી યહાં પે મેં આપકો બતાના ચાહુંગા કે જબ યે આદિવાસી વિકાસ સંગઠન કે તરફ સે જબ યે ભવન કા નિર્માણ કિયા ગયા યહાં પે, તો કુછ ટર્મ્સ ઓર કન્ડિશન્સ થી જૈસે કે જો ભી ઉનકે ઉદ્દેશ્ય હૈ ઉન્હીં કે હિસાબ સે ઉન્હે ચલના હોગા, કોઈ ભી ઇલીગલ કન્સ્ટ્રક્શન વો નહીં કર સકતે હૈ. મેં યે ભી આપકો બતાના ચાહુંગા કે યે એક એનજીઓ થા, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, ઓર મેરે પિતાજી સ્વર્ગીય ભીખુભાઈ ભીમરા વો ભી એક ઉસમે મેમ્બર થે, એક પ્રાઇમરી મેમ્બર થે, જો 11 થી 15 લોગો કી જો કમિટી થી તો ઉસમે સાઇનિંગ ઓથોરિટી મેં મેરે પિતાજી ભી થે. કુછ સમય તક યે ઠીક સે ચલા, લેકિન જૈસે હી સમય બઢતા ગયા તો યે આદિવાસી વિકાસ સંગઠન
ने जो ये बनाया था आदिवासी भवन, तो वो उनके जो उद्देश्य थे उससे भटक गए। उस टाइम पे उनको जो ये नॉन प्रॉफिट ऑर्गेनाइजेशन था तो उसमें से ये नॉन जो वो हट गया और ये भवन जो है ये केवल एक प्रॉफिट ऑर्गेनाइजेशन तरीके से बन के रह गई। यहां पे भवन में किसी को भी, इन्होंने जो भी हमारे आदिवासी भाई बहने थे उनको किसी को भी वहां पे दुकानें नहीं दी। रंग बसेरा की तरह से उनको यूज करना था वो भी नहीं हुआ, वो केवल एक कमर्शियल बिल्डिंग और कमर्शियल कॉम्प्लेक्स की तरह से यूज होने लग गया। तो ये बहुत दुख की बात है कि जिस उद्देश्य से गवर्नमेंट ने उनको लीज भी दिया था 99 इयर्स के लिए, वो सब कुछ उल्लंघन होता गया। और हाल ही में मुझे मेरे सामने ये आंकड़े आए हैं और जब मैं ये आंकड़ों को देखा तो मुझे भी बहुत ही ताज्जुब लगा। और वो ये है कि हर महीने 22 लाख रुपया महीने का रेंट आता है, तो अगर जो हम उसको 12 महीने या फिर एक साल का देखें तो वो कहीं ना कहीं 2,64,00,000 का आवक जो है ये केवल आदिवासी भवन जनरेट करता था। तो ये आदिवासी भवन का निर्माण अपना 2000 के आसपास उनको कंस्ट्रक्शन परमिशन मिला था जी। तो ये तो 36 इयर्स का है सब कुछ जी, लेकिन अगर जो हम सिर्फ 20 साल देखें तो ये 2,64,00,000 इनटू अगर जो हम 20 करें तो कहीं ना कहीं 52 करोड़ रुपया का आवक अभी तक ये जनरेट कर चुका है। और जब इतना सारा पैसा यहां पे आया है और फिर भी हमारे जो आज आदिवासी भाई बहने हैं उनकी परिस्थिति वैसी की वैसी है, तो ये बहुत दुख की बात है। और जब हमारे प्रशासक श्री प्रफुल्ल पटेल जी ने ध्यान में लिया, संज्ञान लिया इन सब चीजों का, तो उसमें समाचारों में फरी समय छे नानकड़ा विराम नो, विराम बाद आप जोई शकशो। पश्चिम बंगाल ना संदेश खाली में महिलाओं पर थे अत्याचार ना कारण भाजप द्वारा विरोध प्रदर्शन। પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓ પર થયેલ અમાનુષ અત્યાચારના કારણે દેશભરમાં લોકોમાં રોષ છે। મહિલાઓ પર થયેલા અમાનુષ અત્યાચારનો વિરોધ દેશભરમાં થઈ રહ્યો છે। વલસાડ જિલ્લા ભાજપ દ્વારા પણ આ મુદ્દે વલસાડ આઝાદ ચોકમાં એક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું।
વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાની આગેવાનીમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. દેશભરમાં સંદેશખાલીની મહિલાઓને ન્યાય મળે તે હેતુથી દેશભરમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે વલસાડમાં યોજાયેલ ભાજપના આ વિરોધ પ્રદર્શનમાં પણ ભાજપના કાર્યકર્તાઓએ પશ્ચિમ બંગાળ સરકાર અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને સંદેશખાલીની પરિણીત મહિલાઓને ન્યાય મળે તેવી માંગ કરી હતી. સ્થાનિક લોકો અને મહિલાઓ પર અત્યાચાર કરનાર આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પશ્ચિમ બંગાળની અંદર સંદેશખાલીની અંદર મમતા બેનર્જીના અગ્રણી નેતા ટીએમસીના નેતા દ્વારા સંદેશખાલીની મહિલા ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે, સિતમ ગુજારવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા જેવું કોઈ પણ જાતને કાયદો અને ગજવામાં ઘાલીને ત્યાં જે એમણે મહિલા ઉપર જે અત્યાચારો કર્યા છે ત્યાંના ખેડૂતો ઉપર સિતમ ગુજારવામાં આવ્યો છે, ત્યાંના ખેડૂતો પાસે જમીન હડપી લેવામાં આવી છે. આવા અમાનુષી ગુનાહિત કૃત્ય બદલ ભારતીય જનતા પાર્ટી વલસાડ એને વખોડી કાઢે છે અને આ જે શાહજહા શેખ છે એને ભારતીય જનતા પાર્ટી માંગ કરે છે કે એને સખતમાં સખત મોતની સજા થાય એ જાતની માંગ કરવામાં આવે છે. મહિલાઓનું જે અપમાન કરવામાં આવ્યું છે અને સ્થાનિક પશ્ચિમ બંગાળના માન્ય મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આ શાહજહા શેખને છાવરવાનો પ્રયત્ન કર્યો છે, એને સંતાડવાનો પ્રયત્ન કર્યો છે. 57 દિવસ સુધી પશ્ચિમ બંગાળની પોલીસ આ શાહજહા શેખને શોધી નથી શકતી અને જ્યારે શોધે છે ત્યારે પણ પોલીસ જાણે કોઈ બહુ મોટા મહાન નેતા હોય એ રીતે પાઇલોટિંગ કરીને એને સાચવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કાયદો અને વ્યવસ્થા એ ભારતના લોકશાહી મૂળનું મુખ્ય એ છે. એના લઈને એને 10 દિવસના જે રિમાન્ડ આપવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટી આને સખત શબ્દોમાં વખોડી કાઢે છે, આને સખતમાં સખત સજા થાય. સાથે મમતા બેનર્જી આ કૃત્યને લઈને નારી શક્તિનું અપમાન કર્યું છે, એ નારી શક્તિના અપમાનના લઈને એમણે રાજીનામું આપી દેવું જોઈએ અને ત્યાંની સરકાર બરખાસ્ત કરવી જોઈએ. જો કદાચ એ સરકાર બરખાસ્ત ન કરે તો કેન્દ્રની સરકારે પણ ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાવવું જોઈએ એવી ભારતની મહિલાઓની જે માંગ છે અને મને ચોક્કસ ખાતરી છે કે આ બાબતે સુપ્રીમ કોર્ટ અને ન્યાયતંત્ર અને રાષ્ટ્રપતિજી પણ આ બાબતે કંઈક સુખેદ અંત લાવશે અને સખતમાં સખત સજા થાય એ જાતનું કાર્યવાહી કરવામાં આવશે એવી ભારતીય જનતા પાર્ટી માંગ કરે છે. આમ સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લા મથકોએ પ્રદેશના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની સૂચના અનુસાર આવા ગુજરાતના દરેક જિલ્લા મથકે આ કાર્યક્રમો કરવામાં આવ્યા છે. તેના ભાગરૂપે વલસાડ જિલ્લાએ પણ આ કાર્યક્રમ કર્યો છે અને એને સખત શબ્દોની અંદર વખોડી કાઢે છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભાજપે સતત 4થી વખત વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જિલ્લામાં ચોરીને અંજામ આપતા માતા અને દીકરાની થઈ ધરપકડ. બાલાચંડીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું. પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ પર થયેલ અત્યાચારના કારણે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.
નમસ્તે. શ્રી શ્રમસ ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી પ્રમુખ અમિત ભટ્ટ. આજે વાપી ટુડેને 26 વર્ષ પૂર્ણ થયા છે અને 26 વર્ષની કારકિર્દી એટલી સુંદર રીતે એમણે પૂરી કરી છે. આ તબક્કે હું સમાજને એક મેસેજ આપવા જરૂર માંગીશ કે સમાજમાં જે હિસાબે એમણે અવેરનેસ લાવ્યા છે, લોકોનો સપોર્ટ કર્યા છે, એ સપોર્ટને ધ્યાનમાં લઈને હું એમને અંતરના હૃદયથી શુભેચ્છા પાઠવું છું કે આવાને આવા કામ આવનારા વર્ષોમાં કરતા રહે એવી શુભેચ્છા સાથે. ધન્યવાદ, આભાર, જય શ્રી કૃષ્ણ. નમસ્તે. મારું નામ ડૉક્ટર આશા ગાંધી છે. વાપીમાં હું 1987થી ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહી છું. અત્યાર સુધી વાપી ગુંજન એરિયામાં મા હોસ્પિટલના નામથી મારી પ્રાઇવેટ હોસ્પિટલ હતી. છેલ્લા 5 વર્ષથી હું નિરામયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમારા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહી છું. વાપી ટુડેને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ અને એમની ટીમ બહુ સરસ કામ કરી રહી છે. 27મા વર્ષમાં પ્રવેશ સમયે મારા તરફથી ખૂબ ખૂબ બેસ્ટ વિશીસ કે ભવિષ્યમાં પણ આવું સરસ કામ તેઓ કરતા રહે. આભાર. નમસ્કાર. મેં બિની પોલ, પ્રિન્સિપલ શ્રી એલજી હરિયા મલ્ટીપર્પઝ સ્કૂલ. મુજે યે બોલને મેં ખુશી હોતી હૈ કે વાપી ટુડે ન્યૂઝ ચેનલને આપને 26 યર્સ કમ્પ્લીટ કરા હૈ ઓર ઉન્હોને બહોત બઢિયા કામ કિયા હૈ વાપી કે લિયે. સો હમારી સબકી તરફ સે ઉનકો બેસ્ટ વિશિસ ઓર એ ચાહતી હું કે આગે ભી અચ્છા કામ સોસાયટી કે લિયે કરતે રહે. સો વિશ યુ ઓલ ધ બેસ્ટ. मैं डॉक्टर एस एस सिंह, मेडिकल डायरेक्टर हरियाणा एलजी रोटरी हॉस्पिटल. सिटी न्यूज़ को बहुत बधाई देता हूँ कि इन्हें सक्सेसफुल 26 इयर्स न्यूज़ के क्षेत्र में कंप्लीट किया है और 27वें साल में प्रवेश किया है. अभी तक जो इन्हें काम किया है बहुत ही समाज के लिए न्यूज़ जो जानकारी देना, जनरल वापी के बारे में जानकारी देना बहुत ही उल्लेखनीय काम किया है. स्पेशली मैंने इनको देखा था कोरोना के टाइम में या दूसरी महामारियां जब होती हैं उस समय बहुत ही अच्छा पब्लिक में अवेयरनेस क्रिएट करते हैं. और जब कभी भी हम लोगों को भी हॉस्पिटल की ज़रूरत पड़ती है, कोई नया शोध होता है, कोई नया डेवलपमेंट होता है, तो उसके बारे में तरह तरह से जानकारी देते हैं. मेरी यही आशा है कि ऐसे ही ये लोग प्रोग्रेस करें और अच्छे 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 सर्विसेज अपनी दें. धन्यवाद. વાપી ટુડે ન્યૂઝની શરૂઆત 26 વર્ષ પહેલાં થઈ હતી ત્યારે પણ અમારી હાજરી હતી. આજે વાપી ટુડે ન્યૂઝ 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે ત્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી
અને પર્સનલ મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આવનાર સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારા ન્યૂઝ અમને આપતા રહે એવી આશા સાથે ભરત ઠક્કર, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડન્ટ અને વાપી ટુડે ન્યૂઝના નિલેશભાઈ અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન. વાપી ટુડે ન્યૂઝના 27 વર્ષના પ્રવેશમાં હું સૌ પ્રથમ તો નિલેશભાઈ એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મને જણાવતા આનંદ થાય છે કે 27 પૂર્વે પણ એના પહેલાં પણ બી નિલેશભાઈનો સ્વભાવ, એમની ટીમ જે અત્યારે જે કામ કરી રહી છે, વાપીમાં જ્યારે બી સાંજ પડે ત્યારે એમના ન્યૂઝ એમને સાંભળવાની એમને આતુરતા રહેતી. મને 40 વર્ષથી હું આ વાપીમાં છું પણ મને ખ્યાલ છે ત્યાં સુધી નિલેશભાઈ જે સાચા સમાચારો અને સારા સમાચાર જે વાચા આપી છે એ ખરેખર એમને બિરદાવાલાયક છે અને આવા જ ન્યૂઝ આગળ પણ અમને મળતા રહે અને એમને ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી દિલથી એમને આશીષ પાડું છું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. વાપી ટુડે ન્યૂઝ દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લામાં નામાંકિત 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં ભવ્ય પ્રવેશ કરી રહ્યા છે તે આ શુભ અવસરના અમે સાક્ષી છીએ અને અમે ટ્રાન્સપોર્ટ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. દિન પ્રતિદિન જે હૃદયમાં વસેલું છે વાપી વલસાડ જિલ્લામાં આજુબાજુના કેન્દ્ર શાસિતમાં એ ભવ્યતા હજી આગળ વધે અને નિલેશભાઈ અને એમની ટીમ સર્વ ખૂબ સારી રીતે અને યોજના પદ્ધતિસર આગળ વધતું રહીએ. 27 વર્ષના ભવ્ય પ્રવેશ બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ. આજે વાપી ટુડે જ્યારે મીડિયામાં 26 વર્ષ પૂર્ણ કર્યા છે તો નિલેશભાઈને અને એમની ટીમને અમારા વતી શુભકામનાઓ. તેઓ ખૂબ સારી રીતે અને ઓથેન્ટિક માહિતીથી લોકોને આપતા હોય છે અને સત્ય બતાવવાની જે જવાબદારી છે પ્રેસ મીડિયાની એ નિભાવતા રહે છે. આગળ પણ આવા સારા કામ કરે એવી શુભકામનાઓ. સિટી ન્યૂઝને 26 વર્ષ પૂરા કરી 27 વર્ષમાં મંગલ પ્રવેશ માટે હાર્દિક શુભકામના આપીએ છીએ. જે રીતે એમણે 26 વર્ષથી નિષ્પક્ષ અને તટસ્થ રીતે જે સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે, જ્યાં જરૂર હોય ત્યાં સરકારની પણ આંખ ખુલી છે, પ્રજાની પણ આંખ ખુલી છે, એ માટે હું એમને હાર્દિક શુભકામના આપું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે એ લોકો પ્રજાની સેવા કરતા રહે એવી શુભકામના.
જય સિયારામ. વાપી ટુડે ટીવી ન્યૂઝ લોકોના પ્રશ્નોને વાંચા આપીને વાપી ટુડે આ 26 વર્ષની યાત્રા જે સંપન્ન કરી છે એની પાછળ આ જ કારણ છે કે લોકોનું લોકો સુધી અને લોકોના પ્રશ્નને વાંચા આપવાનું કામ વાપી ટુડેએ કર્યું છે એ ખૂબ જ પ્રશંસનીય છે. સુરતથી લઈને પાલઘર સુધીનો આખો સમાજ વાપી ટુડેનો ચાહક છે અને હજી એ ચાહના બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અસ્તુ, ધન્યવાદ, જય સિયારામ. સિટી ન્યૂઝ વાપી એ વાપી વિસ્તાર જ નહીં પણ સારા દક્ષિણ ગુજરાતની ખૂબ આદર્શ એક ન્યૂઝ ચેનલ છે. ખૂબ સરસ સારા સારા ન્યૂઝો આમાં સમાજ સુધી પહોંચાડે છે. ગામડાઓની નાની મોટી સમસ્યાઓ એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ સિટી ન્યૂઝ વાપીની ખૂબ પ્રયત્ન હોય છે. અધિકારીઓ આગળ રજૂઆતો કરવી હોય, પોલિટિકલ પર્સનોને મળીને કંઈક ગામનું સારું હિત થાય આવી ચર્ચાઓને આવી વાતો કરવી હોય તો એમાં સિટી ન્યૂઝ અગ્રેસર હોય છે. વલસાડથી લઈને પાલઘર સુધીનો ખૂબ મોટો વિસ્તાર જ્યારે આ સિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, લોકો સુધી માહિતીઓ વિવિધ પ્રકારની પહોંચી રહી છે, ત્યારે હું સિટી ન્યૂઝ વાપીના તમામ કાર્યકર્તાઓને તમામ મેમ્બરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે 26 વર્ષની આ યાત્રા એ પૂર્ણ કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે ખરેખર સિટી ન્યૂઝ ખૂબ ભાગ્યશાળી છે અને આપણે બધા ગ્રાહકો પણ એમના જે છીએ તે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આ ચેનલ માધ્યમથી આપણને સારા સારા સમાચારો મળે છે અને જનરલ નોલેજ પણ પ્રાપ્ત થાય છે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન સિટી ન્યૂઝ વાપીને. વાપી ટુડે ન્યૂઝ જે વર્ષોથી એટલે કે આજે 26 વર્ષ પૂર્ણ થવાના અને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સત્યને સાચી ખબર અને લોકો સુધીની સાચી વાત પહોંચાડવા માટેનું જે વાપી ટુડે કામ કરીએ છીએ અને હું શુભેચ્છા આપું છું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કપરાડા વિધાનસભા અને સમગ્ર વલસાડ જિલ્લા અને મારી સરકાર વતી પણ હું શુભેચ્છા પાઠવું છું કે વલસાડ જિલ્લાના અને દક્ષિણ સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સાચા ન્યૂઝ છે એ પ્રજા સુધી પહોંચે અને પ્રજાને સાચી માહિતી મળે તેના માટે વાપી ટુડે ન્યૂઝને મારા મતદારો વતી અને બધા વતી હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડે સિટી ન્યૂઝના 26 વર્ષ પૂરા થયું છે અને નિલેશ જોશી છે એ અમારી સાથે ઘણીવાર બધી બધા ન્યૂઝ લઈ જાય છે અને એ આ ચેનલમાં ન્યૂઝે સારા એવા મતલબમાં ન્યૂઝને રિપોર્ટ આપે છે અને લોકોને બી પસંદ છે, અમને બી પસંદ છે અને ચાલતો રહેશે અને ભવિષ્યમાં એ ચાલશે અને આખી ટીમ છે તો મારી શુભકામના છે કે એ લોકો આ જે પ્રગતિ કરી એના કરતાં વધારેમાં વધારે કરે એમાં અને મારી શુભકામના છે કે એ લોકો આ ન્યૂઝને એકદમ સ્ટેટ લેવલના ન્યૂઝ.
વાપી ટુડે ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ કર્યા છે. હંમેશા સચોટ વિગતો અને સાચી વિગતો સાથે વલસાડ જિલ્લા અને આસપાસના તમામ વિસ્તારના બનતા બનાવો બાબતે પૂરેપૂરી માહિતી પ્રજા સુધી અને આમ જનતા સુધી પહોંચે એ પ્રકારની કામગીરી સિટી ન્યૂઝ વાપી ટુડેની છેલ્લા 26 વર્ષથી ચાલી રહી છે. અને આ 26 વર્ષમાં કેટલાય બધા ગુનાઓ, કેટલાય બધા પ્રોસેસન, ધરણા, પ્રદર્શન તમામને આવરી લઈને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય 26 વર્ષથી સિટી ન્યૂઝ વાપી ટુડે કરી રહ્યું છે. આગામી સમયમાં સિટી ન્યૂઝ વાપી ટુડે વધુને વધુ પ્રગતિ કરે અને એનો વ્યાપ તમામ લોકો સુધી પહોંચે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને સિટી ન્યૂઝ વાપી ટુડેના તમામ જે અધિકારીઓ છે, તમામ પત્રકારો છે, તમામ વિડીયોગ્રાફર છે, તમામ કેમેરામેન છે, અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે તે બદલ વાપી ટુડે સિટી ન્યૂઝના નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ હર હંમેશ વાપી વિસ્તાર, દમણ વિસ્તાર, સેલવાસ વિસ્તાર અને પાલઘર સુધીના સચોટ સમાચારો ત્વરિત લોકો સુધી પહોંચાડે છે અને હંમેશા આ જ રીતે સત્ય લોકો સુધી પહોંચાડતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ તો પહેલાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ જે વાપી ટુડે ન્યૂઝ 26 વર્ષથી સતત વાપીના આજુબાજુના વિસ્તારની નાગરિકોનો અવાજ, પ્રજાનો અવાજ સરકાર અને સરકારી અધિકારી સુધી પહોંચાડતા આવ્યા છે. અને ખરેખર જે પ્રજાનો અવાજ, જે મીડિયા એટલે આપણો ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સતત અવિરત એમણે નિભાવી છે અને પ્રજાના અવાજને વાચા આપી છે એ ખરેખર પ્રશંસનીય કામ છે. એટલે નિલેશભાઈ અને એમની ટીમ અને વાપી ટુડેની સમગ્ર ટીમને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં જે એમણે પ્રવેશ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે પ્રજાની અવાજને, પ્રજાના પ્રશ્નોને અને પ્રજાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સત્તા સુધી અને સત્તા પર બેઠેલા અધિકારી અને શાસકો સુધી પહોંચાડી અને પ્રજાહિતમાં આ જ રીતે કામ કરતા રહો એવી મારી ખૂબ ખૂબ શુભકામના અને આ જ રીતે આપ લોકહિતમાં કામ કરતા રહો એવી શુભકામના. વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝ વાપી વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી કાર્યશીલ છે. શ્રી નિલેશભાઈ જોશી અને તેમની ટીમ એમને ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. એમને આ 26 વર્ષ પૂર્ણ થવાના સમયે મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમને આવી નવી પ્રગતિ થતી રહે એવી હાર્દિક શુભેચ્છા.
દેસાઈ કોલેજ વાપીમાંથી હું ડૉક્ટર મિત્તલ શાહ વાત કરી રહી છું. વાપી ટુડે ન્યૂઝ એ ખૂબ જ પોપ્યુલર ન્યૂઝ ચેનલ છે, દરેકે દરેક વ્યક્તિ એનાથી માહિતગાર જ છે. અને વાપી ટુડે ન્યૂઝ એ એમના સફળતાપૂર્વક 26 વર્ષ કમ્પ્લીટ કરીને 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યો છે, ત્યારે આરકે પરિવાર તરફથી નિલેશભાઈ જોશી અને તેમના ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા. વાપી અને વલસાડ જિલ્લાના નાનાથી નાના હોય કે પછી મોટાથી મોટા સમાચાર દરેકે દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એવું ઉમદા કાર્ય એમના ટીમ મેમ્બર દ્વારા અને વાપી ટુડે ન્યૂઝ દ્વારા થઈ રહ્યું છે. અને 27મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે આ ન્યૂઝ ચેનલ ફક્ત વલસાડ જિલ્લા સુધી નહીં પણ એનાથી આગળ વધે તેવી આરકે પરિવાર તરફથી હું દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. મેં અચલા જોશી, પ્રિન્સિપલ ઓફ શ્રીમતી સાંદ્રાબેન શ્રોફ જ્ઞાનધામ સ્કૂલ વાપી ટુડે ન્યૂઝ કો ઉનકે 27મે વર્ષમાં પ્રવેશ કે લીએ બધાઈ દેતી હું. નિલેશભાઈ ઓર ઉનકી ટીમ બહુત હી અચ્છા કામ કર રહી હૈ. વો સ્કૂલ કો ઓર સમાજ કો બહુત સપોર્ટ કરતે હૈ, હર તરહ કી ન્યૂઝ કો બહુત અચ્છે સે પ્રોજેક્ટ કરકે દિખાતે હૈ. ઇસલીએ મેં ઉન સભી કો આગે ઓર પ્રગતિ કરને કે લીએ અપની તરફ સે હાર્દિક બધાઈ દેતી હું. ધન્યવાદ.